જે વિભાગમાં ઉપરથી નીચે સુધી મૂર્ખા ભરાઈ જાય તો શું થાય તેનું એક મહત્વનું અને સારું ઉદાહરણ મળી આવ્યું છે. વાત છે જીએસઆરટીસીની, જેના મંત્રી છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અને તેના જ વિભાગની અવાજ છે જેમાં મૂર્ખતા ભર્યા કાર્યો થઈ રહ્યા છે, છતાં પણ તંત્રને લાગે છે કે હવે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણે મૂર્ખ કોને કહીએ? મૂર્ખ એને કહેવાય કે જેમાં સામાન્ય બુદ્ધિ પણ ન હોય. ઘણી બાબતો એવી હોય કે જે ટેકનિકલ હોય, ઘણી બાબતો એવી હોય કે જે સમજની બહાર હોય સામાન્ય લોકોના, અને ઘણી વખત તેના માટે સલાહ સૂચનો કરવા પડે, બેઠકો કરવી પડે અને બાદમાં નિર્ણય કરવો પડે. પરંતુ જ્યારે મૂર્ખોની વાત કરતા હોય તેમાં સલાહ સૂચન કે એમાં કોઈ વિદ્વાનોની વાત હોતી નથી, તેમાં સામાન્ય બુદ્ધિનો અભાવ હોય છે. આપણે વાત કરીએ છીએ જીએસઆરટીસીની, તો ઘટના શું છે એ ઘટનાને સમજતા પહેલાં, જીએસઆરટીસીમાં સૌથી મોટી માથાકૂટ રહેતી હોય તો એ બસના કંડક્ટર પણ ઓળખે છે કે આ મોટી માથાકૂટ છે, છૂટા પૈસાની. ગુજરાત રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીને આ માથાકૂટ દેખાણી. તેમણે કહ્યું કે 2000 ડબ્બા અમે યુપીઆઈ માટે આપ્યા છે, એટલે કે ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે એસટીને. 2000 ઇક્વિપમેન્ટથી ગુજરાતની બસોમાં છૂટા પૈસાની માથાકૂટો દૂર કરીએ છીએ. તમે હર્ષ સંઘવીને પહેલાં સાંભળી લો કે એમના શબ્દશઃ શું બોલ્યા હતા, પછી હું તમને આ મૂર્ખતા ભર્યું ઉદાહરણ સમજાવીશ અને તમને લાગશે કે ખરેખર ક્યાં જઈ ભરાણા છીએ આપણે. આજે વિભાગ દ્વારા 2000 જેટલા આ યુપીઆઈના ઇન્સ્ટ્રુમેન્ટ એસટી નિગમને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હવે પછી સામાન્ય રીતે બસમાં જ્યારે પ્રવાસ કરતા હોય ત્યારે 1 રૂપિયા 2 રૂપિયા છૂટાના જે વિષયો રહે છે, રોકડા લેવા, રોકડા જમા કરાવવા, આ તમામ ઝંઝટોમાંથી બહાર આવવું, સ્ટાફનો સમય બચાવવો, તે માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનો પ્રયાસ એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યો છે. યુપીઆઈના 2000 મશીનથી આવનારા દિવસોમાં આ બસોમાં કોઈ બી પ્રકારની છૂટા પ્રવાસી પાસે કે કંડક્ટર પાસે હોવાના કિસ્સાઓ નહીં બને, અને આ પ્રકારે સહેલાઈથી એ પેમેન્ટ આપી શકે અને લોકોની સુવિધામાં ઉપરાઉપરી અમે લોકો વધારો કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ હતા ગુજરાત રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવી, જેમનો વિભાગ છે, જેમની નીચે આવે છે જીએસઆરટીસી, કે જે એસટી બસમાં હું અને તમે બેસી સફર કરીએ છીએ. હવે ઘણી વખત એવું બને કે એસટી બસની અંદર છૂટા પૈસાનો અભાવ થાય, 1-2 રૂપિયા 5 રૂપિયાનો પ્રશ્ન આવે કે ટિકિટનો ભાવ જે છે એ પ્રમાણેનો છે અને વ્યક્તિ નોટ મોટી આપી દે છે, તો શું કરવું? આવા કિસ્સામાં છૂટા પૈસાની કળાકૂટને પહોંચી વળવા માટે યુપીઆઈ છે, હજુ તે ખૂબ જ નાની વ્યવસ્થા છે, કારણ કે 2000 ડબ્બા આપ્યા એવું ખુદ મંત્રીજી બોલે છે. તો શું કરવું? તો એના માટે ચિઠ્ઠીમાં લખી દેવાની સિસ્ટમ છે, એટલે કે જે તમારી બસની ટિકિટ છે ટિકિટ ઉપર સહી કરી અને રૂપિયા લખી આપે અને એ ડેપો પરથી જઈ તમારે લેવાના હોય. હવે 1-2 રૂપિયાની વાત હોય તો લોકો જતા પણ કરે, શું કામ કરવા જોઈએ? અમે તો ન કરીએ. પરંતુ આપણે વાત કરવી છે 164 રૂપિયા જમા નહીં, 36 રૂપિયાની ટિકિટ લેવા માટે એક વ્યક્તિ જે અમારો સહયોગી છે એના 164 રૂપિયા જમા થાય છે. હવે ભાઈ, અમારા સહયોગી અંબિકાનગરથી ઇન્કમટેક્સ અમદાવાદ સુધી સફર કરવા નીકળ્યા હતા અને હવે 164 રૂપિયાની જમાની ટિકિટ આપી દેવામાં આવી, હવે એ પૈસા એને પરત મેળવવો હોય તો ક્યાં જવાનું? મહેસાણા ડેપો. એટલે ફરીથી 36 રૂપિયા નાખી અને 164 રૂપિયા લેવા જવાનો? આ સવાલ છે, આ મૂર્ખતા નહીં તો શું? હવે માની લઈએ કે આ તો 164 રૂપિયાનો સવાલ છે, તો 2-5 રૂપિયાવાળા જે પેસેન્જરો હોય છે જેને ચિઠ્ઠીમાં લખી દેવામાં આવે છે ડેપોમાં, તો એ વ્યક્તિ શું 2-5 રૂપિયા લેવા ક્યાંય જશે? માનો કે કોઈ વલસાડનો માણસ રાજકોટ જતો હશે અને રાજકોટનો માણસ જે છે એ વલસાડ જતો હશે, તો તે રાજકોટ કે વલસાડ શું પોતાના 2-5-10 રૂપિયા જે જમા ચિઠ્ઠીમાં લખી આપવામાં આવ્યા છે લેવા જશે? આવું ન ચાલે. એટલા માટે જ આ માથાકૂટો થતી હતી હર્ષ સંઘવી. કંડક્ટરો એટલા માટે ઉમરાણ કરતા હતા કે દરરોજ ઉઠી અને અમારે પેસેન્જરો સાથે માથાકૂટ થાય છે અથવા અમારે ચિલ્લર શોધવાની કરવી પડે છે. આવી માથાકૂટો થતી હતી, પણ તમે એનું સમાધાન ક્યાં લાવ્યા? યુપીઆઈના 2000 ડબ્બા આપવાથી સમાધાન થયું હોત તો આ 164 રૂપિયાની ચિઠ્ઠી બને 36 રૂપિયાની ટિકિટમાં? એટલે આ મૂર્ખતાનું ઉદાહરણ છે. આના માટે અમે ડેપો મેનેજરનો સંપર્ક કરી અને એવું પૂછ્યું, માની લઈએ કે આ 164 રૂપિયા લેવા માટે અમે નથી આવતા મહેસાણા ડેપોમાં, કારણ કે અમારે ફરી ખર્ચ કરવો પડે, તો તમે આ હિસાબને ક્યાં ઉધારો? તો એમને કહ્યું કે હિસાબ ક્યાં ઉધારવાનો હતો અમને ખબર નથી, એ તો કેશિયરને ખબર. અમે કીધું, તમને કોઈ એવી લેખિત સૂચના હોય કે આ રીતે ચિઠ્ઠીમાં લખી આપશો તો ચાલશે, તો એવી કોઈ વાત કરો તો કે આરટીઆઈથી માંગો. આ બાબતે અમે વધુ વિગત પૂછી, તો કે ડિવિઝનને પૂછો અથવા તમે
જે કરતા હોય એ કરો, અમારી સાથે તમે ફોન કરીને વાત કરશો, એનાથી નિરાકરણ નહીં મળે. સાચી વાત છે, તમે રાજ્યના સેવક થોડો છો, તમે અમારી નોકરી થોડી કરો છો, અમે તમારા ગુલામ છીએ, માટે તો ભોગવીએ છીએ. અન્યથા આ રાજ્યના મંત્રીથી માંડી અને ડેપો મેનેજર સુધીના આવા અમે ભર્યા હોય કેવા, એ તમે કમેન્ટમાં જણાવજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ.